नमस्कार मित्रों, आप सर्व मित्रों ने एमडी केसर स्कूल में हार्दिक स्वागत छे। जे विद्यार्थी मित्रों धोरण 12 में अभ्यास करे छे ते तेमज जे मित्रों टेट टाट हेस्टाट पोलिस जीसेट जीपीएससी वगैरह की तैयारी करे छे तेमनी तैयारी में उपयोगी थाय ते माटे आज आपणे धोरण 12 विषय अर्थशास्त्र अने प्रकरण नंबर 8 कृषि क्षेत्र ना एमसीक्यू वीडियो से जोवाना छे। जो मित्रों वीडियो तमारी तैयारी में उपयोगी थाय तो नीचे कॉमेंट बॉक्स नी अंदर तमे कॉमेंट करजो। तो जोई आवे 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? તો તેમનો આન્સર આવશે 68.8%। ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12 માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? તો તેમનો આન્સર આવશે 13.9%। વર્ષ 2014-15 ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? તો તેમનો આન્સર આવશે 49%। નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તો તેમનો આન્સર આવશે 1982માં। હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? તો તેમનો આન્સર આવશે 1966થી। ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? તો તેમનો આન્સર આવશે 0.5 કિગ્રા। ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો તેમનો આન્સર આવશે ICAR। આઝાદી સમયે ભારતના કેટલા ટકા લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા હતા? તો તેમનો આન્સર આવશે 72%। આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની કેટલા ટકા આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી? તો તેમનો આન્સર આવશે 70%। વર્ષ 2013 સૌદ મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો નોંધવામાં આવ્યો હતો? તો તેમનો આન્સર આવશે 14.2%। વર્ષ 2013માં ભારતમાં અનાજની માથાદીઠ પ્રાપ્તિ દૈનિક કેટલા ગ્રામ હતી? તો તેમનો આન્સર આવશે 511। વર્ષ 2013 સૌદમાં ભારતમાં અનાજનું ઉત્પાદન કેટલું હતું? તો તેમનો આન્સર આવશે 267.4 મેટ્રિક ટન। ભારતમાં કઈ કૃષિ પેદાશમાં 1950-51 ની તુલનામાં 2013-14માં સૌથી વધુ વધારો જોવા મળે છે? તો તેમનો આન્સર આવશે કપાસ। ભારતમાં નિશી ખેત ઉત્પાદકતાના મુખ્ય કારણો કેટલા છે? તો તેમનો આન્સર આવશે 3। કૃષિમાં સુધારેલા બિયારણ કયા પ્રકારનો સુધારો ગણાય છે? તો તેમનો આન્સર આવશે ટેકનોલોજીકલ। કૃષિમાં નિશેના પૈકી કયું પરિબળ સંસ્થાકીય નથી? તો તેમનો આન્સર આવશે વસ્તીનું ભારણ। જ્યાં વસ્તીનું ભારણ છે એ કૃષિમાં સંસ્થાકીય પરિબળ નથી, બાકી જમીનદારી પ્રથા, ખેત ધિરાણ અને કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા જે કૃષિમાં સંસ્થાકીય પરિબળમાં તેમનો સમાવેશ થાય છે। નિશેનામાંથી કયો સુધારો જમીન વિષયક સુધારો છે? તો તેમનો આન્સર આવશે ખેડ હકની સલામતી। જ્યાં ખેડ હકની સલામતી છે એ જમીન વિષયક સુધારામાં તેમનો સમાવેશ થાય છે। નિશેનામાંથી કયો સુધારો ટેકનોલોજીકલ સુધારો નથી? તો તેમનો આન્સર આવશે કૃષિ મેળા। જ્યાં કૃષિ મેળા છે એ ટેકનોલોજીકલ સુધારો નથી, બાકી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ કે જેમનો ટેકનોલોજીકલ સુધારામાં સમાવેશ થશે। નિશી ખેત ઉત્પાદકતાનું કારણ કયું છે? તેમનો આન્સર આવશે સેન્દ્રીય ખાતર। સઘન ખેતીનો કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો તેમનો આન્સર આવશે 1960-61માં। કૃષિ પાકના મુખ્ય સ્વરૂપો કેટલા છે? તો તેમનો આન્સર આવશે 2। મગફળીને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? તો તેમનો આન્સર આવશે અનાજેતર। પાક ફેરબદલીના આર્થિક પરિબળો કેટલા છે? તેમનો આન્સર આવશે 5। ભારતમાં ક્યારથી હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ અમલમાં આવ્યો? તો તેમનો આન્સર આવશે 1967થી।
વર્ષ 2010-11 માં ભારતમાં રોકડીઓ પાક અંદાજે કેટલો હતો તો તેમનો આન્સર આવશે 37%. એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ એટ એ ગ્લાન્સ 2010-11 ની માહિતી મુજબ ભારતમાં અનાજના પાકોનો અંદાજ કેટલો હતો તો તેમનો આન્સર આવશે 66%. જંતુનાશક દવાઓના ઉપયોગથી ભારતના કેટલા ટકા પાકને નુકસાનથી બચાવી શકાય છે તો તેમનો આન્સર આવશે 15-25%. આર્થિક સર્વે 2015-16 મુજબ ખેત ઉત્પાદકતા વધારવા જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કયો દેશ કરે છે તો તેમનો આન્સર આવશે જાપાન. અનાજના પાકમાં નિશાનામાંથી શાનો સમાવેશ થાય છે તો તેમનો આન્સર આવશે 62 અનાજ. હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે કઈ સંસ્થાએ પાયાનું કાર્ય કર્યું છે તો તેમનો આન્સર આવશે ICAR. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.